નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આજરોજ નવસારીના સનાતની ધર્મીઓ તેમજ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વૈષ્ણવ સંપ્રદાય અને હવેલીની અંદર માનનારા વૈષ્ણવો જે ખરા મોટી સંખ્યાની અંદર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. કારણ કે એક ફિલ્મ જેનું નામ છે મહારાજા, એની અંદર વૈષ્ણવોની લાગણી દુભાવવામાં આવી છે. એમના ગુરુઓ તેમજ કૃષ્ણ ભગવાન વિશે જે દ્રશ્યો બતાવવામાં આવ્યા છે, જે ફિલ્માંકન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે એમની લાગણી દુભાતા એમના દ્વારા આવેદનપત્ર આપી આ ફિલ્મને નવસારી જિલ્લાની અંદર પ્રસારિત કરવામાં ન આવે તેમજ કોઈપણ ઇન્ટરનેટના માધ્યમ અથવા તો ઓટીટી પ્લેટફોર્મ પર એ નવસારી જિલ્લામાં રિલીઝ ન થાય એ પ્રમાણેની એમણે માંગણી કરી હતી. એમણે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સૂત્રોચ્ચારની સાથે માંગણી કરીને જણાવ્યું હતું કે અમે શાંત પ્રજા છે, અમને છંછેડો નહીં, શાંત પાણીમાં પથ્થરો નહીં ફેંકો, અમારી ધર્મની લાગણીને ન દુભાવો. તો સમગ્ર પ્રકરણની અંદર ભરતભાઈ સુખડી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. આજરોજ આખા ભારત દેશમાં નહીં તો વિશ્વમાં જે સનાતન ધર્મની વિરુદ્ધ એક ફિલ્મ મહારાજા નામે બની છે, એ ફિલ્મ ઓટીપી પર એટલે કે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે, એના પ્રતિબંધ માટેની માંગણી છે. સાથે સાથે નવસારી અને ભારત દેશમાં એક એક સિનેમાઘરોમાં ભવિષ્યમાં ન રિલીઝ થાય એને માટેની માંગણી રૂપે આજે અમે કલેક્ટરશ્રીને નવસારી ખાતે આવેદનપત્ર આપેલ છે. આ આવેદનપત્ર આપવા માટેનું એક જ કારણ છે કે સનાતન ધર્મ જે હિન્દુ અને બધા હિન્દુઓને સાથે લઈને ચાલનારો ધર્મ છે, આ ધર્મમાં કોઈ પણ દિવસ બીજા ધર્મની કોઈ દિવસ સનાતન ધર્મ ટીકા નથી કરતું, પરંતુ જ્યારે સનાતન ધર્મ પર આંચ આવે ત્યારે સનાતન ધર્મી કોઈ દિવસ ઘરે બેસી નહીં રહે. આ મહારાજ ફિલ્મમાં અમારા વૈષ્ણવ સમાજ ખાસ કરીને એમના શ્રી વલ્લભાચાર્યના અને કૃષ્ણ ભગવાનના જે પિક્ચરની સાથે ખોટું એ લોકોએ જે ચિત્રણ કરેલ છે એના વિરુદ્ધમાં આ મહારાજોને જ્યારે વિલન તરીકે એ લોકોએ ફિલ્મમાં દર્શાવેલ છે ત્યારે અમે એનો વિરોધ કરીએ છીએ. અને કલેક્ટરશ્રીને એવી વાત કરીને કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે કે નવસારી જિલ્લામાં પૂરતો હું તમને ખાતરી આપું છું કે તમારી ફિલ્મ રિલીઝ નહીં થવા દઉં. એટલે કે મહારાજા ફિલ્મ, જે ફિલ્મ આપણે માટે ખૂબ દુઃખની વાત છે કે વિધર્મી અને ધર્મની વિરુદ્ધ વાળા માણસોએ બનાવેલ આ ફિલ્મ ખરેખર રિલીઝ ન થવી જોઈએ. આપણે એક જ વિનંતી કરીએ છીએ કે અમે સનાતન ધર્મવાળા જે છીએ એ સનાતન ધર્મને કાયમ જ સપોર્ટ કરતા રહીએ છીએ. બીજા ધર્મની સાથે અમે સદભાવનાથી રહેવા માંગીએ છીએ, પરંતુ જ્યારે અમને છંછેડશે અને જો વિધર્મીઓ આવી ફિલ્મો બનાવીને એના હીરો હિરોઈનો અને અમારા ગુરુજીઓને વિલન ચિતરશે તો અમે શાંતિથી નહીં બેસીશું. અમને વિનંતી કરીએ છીએ આપણા સરકારી કર્મચારી કે પ્રશાસનને કે આ ફિલ્મ ભવિષ્યમાં ઓટીપી પણ ન આવે એવી પણ અમે વિનંતી કરીએ છીએ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં. હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. એક રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. તો સાથે જ એડવોકેટ અને સામાજિક અગ્રણી કનુભાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. કનુભાઈ સુખડિયા, સનાતની છું, પરંતુ તકલીફ એ છે કે જે ચુકાદો આઝાદી પહેલાં આવેલો એને અત્યારે ઠોપી બેસાડવામાં આવે છે, અને તે બી યશરાજ ફિલ્મ દ્વારા જે મહારાજા ફિલ્મ બનાવવામાં આવ્યું છે એમાં ધર્મનું ઉલ્લંઘન કર્યું છે. ધર્મ પ્રત્યે ચેષ્ટા કરી છે, આવું કરવાની એને કોઈ સત્તા નથી. અમે સનાતની છીએ, અમારા ધર્મ વિશે જે બોલશે તેને અમે સાંખી લઈશું નહીં. ભારતના જે કાયદામાં છે તેમાં પણ કોઈ પણ ધર્મ વિશે ચેષ્ટા કરવાનો અધિકાર નથી. કોઈ ધર્મની નિષ્ઠાને કે એમની કોઈ પણ પ્રકારની એને પહોંચાડવાનું નથી, ઈજા પહોંચાડવા નથી કોઈ ધાર્મિકને. છતાં પણ એક વિલન અમારા ઈષ્ટદેવ
અમારા ગુરુઓના ફોટા પોતાના ગળામાં ટીંગાડીને એ ખોટો અપપ્રચાર કરી રહ્યા છે, અને એ અપપ્રચારને કારણે અમારા બાળકો ઉપર એની ખરાબ અસર પડી રહી છે, અને એ કારણે જ અમે આજે બધા સનાતની ભેગા થયા છે અને અહીંયા નવસારી કલેક્ટરને આવેદનપત્ર આપી અમે આ એનો વિરોધ કરી રહ્યા છે. એટલે મહારાજા ફિલ્મના જે સંચાલકો છે, એના પ્રોડ્યુસરો છે, એ વિચારી લે કે આ તો અત્યારે ખાલી શરૂઆત કરી છે, જો તમે અહીં હવે સાંજમાં નહીં સમજી જાઓ તો અમારે ઉગ્ર આંદોલન કરવા પડશે, જલદ આંદોલન કરવા પડશે, અને એના જવાબદાર તમે જ છો. અમારા ધર્મ પ્રત્યે જરાય આંખ રાખવાની તમારે જરૂર નથી, અમને અમારા ધર્મ પ્રત્યે માન રાખવા દો, અમને અમારા ધર્મનું માન જાળવવા દો, અને તમે પણ જાળવો એવી અમારી વિનંતી છે. એ માટે અમે આજે આવેલા છીએ. તો સાથે જ વૈષ્ણવ સંપ્રદાયની અંદર માનનારા તેમજ મહિલા વૈષ્ણવ અગ્રણી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. મારું નામ રક્ષા પટેલ છે, વૈષ્ણવ છું, અને આજે અમે જે વિરોધ કરવા આવ્યા છીએ સનાતન ધર્મ અને અમારા કૃષ્ણ વિશે જે આ વિરુદ્ધ સમાજમાં ફેલાવો ખોટી રીતે પિક્ચરમાં ચિત્રણ કરવામાં આવ્યું છે અમારા ઈષ્ટેવ માટે, એનું અમને ખૂબ જ દુઃખ છે, અને એ તાત્કાલિક અટકાવવું જોઈએ. પિક્ચરમાં તો નહીં, કશે બતાવવું પણ નહીં, અને કોઈ ટીવી કે કોઈ ઓનલાઈન કે ગમે તેમાં આ વસ્તુ બતાવી નહીં, ટોટલી બેન લગાવવું જોઈએ. અમે ખૂબ શાંતિપ્રિય સંગઠનવાળા છીએ, કોઈના ધર્મમાં અમે અટકચાળો કરતા તો એ લોકો બી આ કરો. આ શાંતિપ્રિય વમળમાં એ લોકો પથ્થર નાખવાનું ખોટું કામ કરે છે, તો એ ટોટલી બંધ કરવું જોઈએ એવો અમારો મત છે, અને અમે એ માટે એના વિરોધમાં અમે આજે કલેક્ટરશ્રીને આ વિશે આવેદનપત્ર આપવા માટે, કૃષ્ણ વિશે આટલું ખરાબ એ અમને ખૂબ જ દુઃખ લાગે છે, અમારા ઈષ્ટદેવ માટે આવું ખોટું કરે તે માટે. મહારાજા પિક્ચરની વાત કરીએ છીએ, અને જે ખોટું બતાવ્યું છે એ વિશે, ટોટલી ખોટું છે. સમાજના યુવાનોને આનો ખોટો મેસેજ જાય સમાજમાં, અમારા સંગઠનમાં, સમાજના, એ ટોટલી તાત્કાલિક બંધ કરવું જોઈએ એવું અમારી માંગ છે, અને એ વિશે જ અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કલેક્ટરશ્રીને. તો આ પ્રમાણે આજરોજ નવસારી કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટર કેતન પી જોશીને આવેદનપત્ર આપવામાં આવ્યું, ત્યારબાદ તેઓ એસપી કચેરી ખાતે ગયા અને નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલને પણ એમણે આવેદનપત્ર આપ્યું અને એક જ માંગ ઉઠાવી કે અમારે કોઈપણ સંજોગોની અંદર આ મૂવી નવસારીના જિલ્લાના કોઈપણ થિયેટરોમાં રિલીઝ ન થાય, તેમજ જેમણે પ્રોડ્યુસર ડાયરેક્ટર છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ રીતેની માંગણી કરવામાં આવી છે. તો આજ પ્રમાણે આવનવા સમાચારો માટે નિહાળ તરફ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.